સામાન્ય કાળના 31મા અઠવાડિયાનો શુક્રવાર. ઈસુ આપણને કટોકટીના સમયમાં વ્યવહાર કુશળતાથી વર્તવાનું શિક્ષણ આપવા એક દ્રષ્ટાંત કથા કહે છે. શું હું મારી કટોકટી ટાળવા વ્યવહારુ બનું છું? સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 1-8. વળી ઈસુએ શિષ્યોને કહ્યું, એક શ્રીમંત માણસ હતો, તેનો એક કારભારી હતો. તે મિલકત ઉડાવી દે છે એવી ફરિયાદ તેને કાને આવી હતી. આથી તેણે તેને બોલાવીને કહ્યું, આ હું તારે વિશે શું સાંભળું છું? તારા કારભારનો હિસાબ રજૂ કર, કારણ હવે તું કારભારી નહીં રહી શકે. તે કારભારીએ મનમાં વિચાર્યું, મારો શેઠ મારી પાસેથી કારભાર લઈ લેવા તૈયાર થયો છે તો મારે શું કરવું? કોદાળી ચલાવવા જેટલું મારામાં જોર નથી અને ભીખ માંગતા મને શરમ આવે છે. હવે હું સમજ્યો કે મને કારભારી પદેથી કાઢી મૂકે ત્યારે લોકો મને પોતાના ઘરમાં આશરો આપે એ માટે મારે શું કરવું? પછી પોતાના શેઠના દેણદારોને એક પછી એક બોલાવીને તેણે પહેલાને કહ્યું, મારા શેઠનું તારે કેટલું દેવું છે? પેલાએ કહ્યું, 100 કુપ્પા તેલ. કારભારીએ કહ્યું, આલે તારું ખાતું ને બેસીને ઝટ 50 લખી નાખ. પછી બીજાને કહ્યું, અને તારે કેટલું દેવું છે? તેણે કહ્યું, 100 થેલા ઘઉં. એટલે તેને કહે કે આલે તારું ખાતું અને 80 લખી નાખ. અને શેઠે એ લબાડ કારભારીને વ્યવહાર કુશળતાથી કામ લેવા બદલ શાબાશી આપી. પોતાના જેવા માણસો સાથેના વ્યવહારમાં દુનિયાદારીના જીવો જેટલા વ્યવહાર કુશળ હોય છે તેટલા ઈશ્વર પરાયણ માણસો નથી હોતા. ઈસુએ કહેલી કારભારીની દ્રષ્ટાંત કથા જાણે કે આપણને અપ્રમાણિકતા અપનાવવાનું શીખવતી હોય એમ લાગે છે. કારભારી મિલકત ઉડાવી દે છે એટલે તેને કારભારી પદેથી કાઢી મૂકવાનો હતો. કારભારી ભાવિ જીવન માટે માલિકની જ મિલકત ઉડાવી વ્યવસ્થા કરે છે, દેણદારોના દેવામાં કાપ મૂકે છે. એટલે દેણદારો આ પદભ્રષ્ટ થયેલા કારભારી સાથે માયાળું વર્તન રાખે છે. દેવામાં જે કાપ મૂકે છે તેમાં માલિકને નુકસાન થતું હોય એવું લાગે છે, પણ દ્રષ્ટાંત કથામાં તો શેઠ કારભારીને શાબાશી આપે છે. એટલે આપણે કંઈક જુદી રીતે વિચારવું પડે. કારભારી મિલકત ઉડાવે છે, આ મિલકત માલિકની હશે. કારભારી પદનો દુરુપયોગ કરી કારભારી શેઠના દેણદારોના દેવા વધારી દેતો હશે. ખરેખર દેવું 50 કુપ્પા તેલ અને કારભારીએ કરી નાખ્યું હશે 100 કુપ્પા તેલ. કદાચ દેણદારોએ કારભારીની આ ગેરરીતિ વિરુદ્ધ ફરિયાદ કરી હશે. બાકી શેઠની મિલકત કારભારી ઉડાવે એની દેણદાડો વાતો જ કરે, ફરિયાદ ના કરે. જેવી શેઠ તરફથી બરતરફીની ખબર મળી કે કારભારીએ ઓછામાં ઓછા દેણદારોને તો ન્યાય કર્યો જ, કારભારીએ દેણદારોનું જેટલું દેવું હતું તેટલું જ લખ્યું. ઈસુ આ દ્રષ્ટાંત કથા દ્વારા આપણને વ્યવહાર કુશળ બનવા શિક્ષણ આપે છે. અકસ્માતથી બચી જવાય, એકાદ હાર્ટ એટેક આવી જાય, એકાદ ઝઘડો થઈ જાય ત્યાર પછી ચેતી જવું સારું. જેઓની સાથે અણબનાવ છે, જેઓની સાથે અબોલા છે, જેઓની સાથે સંબંધ કાપી નાખ્યો છે એ બધા સાથે સમાધાન સાધી લેવાને વ્યવહાર કુશળ કહી શકાય. કોઈકની મજાક કરવા ગયા પણ એમને તો ખૂબ માઠું લાગ્યું, આ તો હસવાનું ખસવું થઈ ગયું, આપણી મજાક ભારે પડી ગઈ. આપણે જો વાત વાળી લઈએ, બની શકે તો માફી માગી લઈએ, તો આપણે આ કારભારી જેવા પ્રભુ વિરુદ્ધ કરેલા બધા પાપો પ્રભુ માફ કરે છે. ક્યારેક માણસો માફ કરતા નથી. આ ભાઈને તેમના પત્ની સાથે થોડું વાંકવું પડ્યું, ઝઘડો થયો, પત્ની તો પિયર ચાલ્યા ગયા,
ભાઈએ પ્રાયશ્ચિત કર્યું, એમને એમના પાપની માફી મળી ગઈ, પણ પત્ની ઘરે ન જાવ્યા. ભાઈએ વ્યવહાર કુશળ બની સમાધાન કરી લેવાનું છે. આપણને એક જ જીવન મળેલું છે, તો આ જીવનને વેડફાતું બચાવવા પ્રભુને ખાસ પ્રાર્થના કરીએ. Thank you.
प्रभु वरसाओ, ओ आशीष प्रभु वरसाओ।